શક્તિ અને ભક્તિ માટે જાણીતું માં અંબાનું મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે. અહીં માતાના દર્શને આવેલા શ્રદ્ધાળુઓ માતાજીનો ભંડારો છલકાવી દીધો છે. દિવાળીના તહેવારો તેમજ દેવ દિવાળી બાદ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શને ઉમટી પડ્યા હતા. દિવાળીની સિઝનમાં અલગ અલગ 3 વાર ભંડારા ખોલવામાં આવ્યા હતા. સીસીટીવીની નજરમાં 70 થી વધુ લોકો ભંડારામાં જોડાયા હતા. આ ભંડારાની ગણતરી કરતા મંદિરને કરોડો રૂપિયાનું દાન મળ્યું છે. અંબાજી શક્તિપીઠનો ભંડાર છલકાયો. દિવાળી પછી 3 વાર ભંડાર ખુલ્યો. રૂપિયા 1.65 કરોડ ની રોકડ સાથે સોના ચાંદીનું દાન આવ્યું. શક્તિ અને ભક્તિ માટે જાણીતું મા અંબાજીનું મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે. અહીં માતાના દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીનો ભંડારો છલકાવી દીધો છે. દિવાળીના તહેવારો તેમજ દેવ દિવાળી બાદ મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શને ઉમટ્યા હતા અને દિવાળીની સિઝનમાં અલગ અલગ 3 વાર ભંડારા ખોલવામાં આવ્યા હતા. સીસીટીવીની બાજ નજરમાં 70 થી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાયા હતા. આ ભંડારની ગણતરી કરતા મંદિરને કરોડો રૂપિયાનું દાન મળ્યું છે. શક્તિ અને ભક્તિ માટે જાણીતું મા અંબાજીનું મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું છે. અહીં માતાના દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીનો ભંડારો છલકાવી દીધો છે. દિવાળીના તહેવારો તેમજ દેવ દિવાળી બાદ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અંબાજી માતાના દર્શને ઉમટ્યા હતા અને દિવાળીની સિઝનમાં અલગ અલગ 3 વાર ભંડારા ખોલવામાં આવ્યા હતા. સીસીટીવીની નજરમાં 70 થી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાયા હતા. આ ભંડારની ગણતરી કરતા મંદિરને કરોડો રૂપિયાનું દાન મળ્યું છે. દિવાળી બાદ પ્રથમ ભંડારાની પ્રથમ ગણતરીની વાત કરીએ તો 64 લાખની આવક થઈ છે. બીજા ભંડારાની બીજી ગણતરીમાં 52 લાખની આવક થઈ. ત્રીજા ભંડારાની ગણતરીમાં દિવસે અંદાજે 45 થી 50 લાખની થઈ છે. આવક કુલ રૂપિયા 1.65 કરોડોની રોકડ આવક સાથે સોના ચાંદીનું દાન આપવામાં આવ્યું હતું અને આ સિવાય દિવસોમાં ભંડારાની આવક ઓછી હોય છે.